આજે કચ્છમાં જઈએ એટલે કચ્છમાં સપાટો જ બોલાવીએ છીએ. ડાયરાની વાત કરું ને એટલે ડાયરામાં કોને ડાયરો કહેવાય ત્યાંથી ચાલુ કરું છું. આપણી સિસ્ટમ થોડીક અલગ છે. એક્ઝામ્પલ આપું, ધારો કે આપણે લગ્ન પ્રસંગ હોય. હવે લગ્ન પ્રસંગ બે રીતના હોય, એક હોય અંબાણીના ને બીજા હોય આપણા. બેની વચ્ચે તમને ચોખ્ખો ડિફરન્સ દેખાય. હવે ખાલી એક્ઝામ્પલ, ત્રણ એક્ઝામ્પલ આપીને પછી ચાલુ કરું. અંબાણીને લોકોએ લગ્ન કર્યા રાજસ્થાનમાં, ઉદયપુરમાં. હવે એ લોકોની સિસ્ટમ જોયું. સૌથી પહેલાં હું વાત કરું એ લોકોની જાણની. હવે લોકોની જાણ કેમ જાય? હવે જેમાં ઈશા અંબાણી બેઠી એની છોકરી અને આનંદ પીરામલ બંનેના લગ્ન થયા. હવે બે જે જગ્યાએ જે જે એની કાર હતી એની અંદર બેઠી, કાર કઈ હતી? 1947 નું મર્સિડીઝ નું સેકન્ડ મોડેલ. એ લોકો 6.5 કરોડ નું ભારું ખર્ચીને લઈ આવ્યા. એમ એની જાન જાય. આપણી જાન જોજો, મારુતિ ફન્ટી 800 ઈ સીએનજી વાળી. અને એમાં પણ જ્યારે બમ્પ આવે ને ત્યારે માથું છાપરે પટકાય, એમાં જાન નીકળે. પાછળ આગળ મોટર હોય, પાછળ બસ હોય, થોડી વાર થાય ને તો મોટર ઊભી રહી જાય મારુતિ. ઓલા બધાને એમ થાય કે નાસ્તો પાણી કરવા ઉભા રહ્યા, એ આગળ બોનેટ ખોલીને બેઠા હોય. આપણા લગ્ન છે. અજા આનાથી આગળ તમને વાત કરો. હવે જોજો જાનૈયા, જેને આપણે એક્સ્ટ્રા પીસ કહી શકો તમે લગ્નમાં. હવે આ લગ્ન આ લોકો જાનમાં જાય ને તો જાનમાં જોજો. ઓલા લોકો જાન માટે રશિયાથી, અમેરિકાથી, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, વિયેતનામ, ચારે બાજુથી વિન્ટેજ કાર મગાવી. 108 વિન્ટેજ કાર. આપણી જાનમાં રાષ્ટ્રીય વાહન ખટારા ને છકડા. હવે એની સિસ્ટમ જોજો. એ લોકો એમ કે ને કે ભાઈ જાનમાં 150 ને આવવાનું, એટલે 150 જ આવે. 151 માં થાય જ નહીં. આપણે કે 150 ને ખાબ કે 250. પછી બધા એકબીજા સામું જોઈને બેઠા હોય, કારણ કે 250 છે કેપેસિટી, 150 ની છે ખટારાની. હવે બધા એકબીજા સામું જો, બધાને ખબર હોય કે હમ આવું નહીં, કારણ કે એટલા 150 તો એમાં કેપેસિટી છે જ નહીં. પછી બધા એકબીજા સામું જોઈને બેઠા હોય, ના ના વાંધો નહીં આવે. સિસ્ટમ અલગ છે. આપણે જેવા ખટારાનું ઠાઠું લાગે ને, હા ખટારાનું ઠાઠું કહેવાય એનું પાછળનું ના બેક સાઈડ નહીં, ઠાઠું. ખટારાનું ઠાઠું લાગે ને એટલે બધા ઓલા ઘેટા બકરાની જેમ દોડે, કારણ કે પછી જગ્યા નથી મળવાની છેલ્લે. ઘેટા બકરાની જેમ દોડે અમુક. ત્યારે પછી લોકોની ફિલિંગ કેવી હોય? ભાઈ કંઈક મેળવવા માટે કંઈક ગુમાવવું પડે. હાથ છોલાતા જાય, પગ છોલાતા જાય, કાંઈ વાંધો નહીં, મેળવવું છે માટે ગુમાવવું પડે. આવી બધા ઉપર ચડી જાય, પછી ઉપર જઈને હાથ ને પગ પકડીને બેઠા હોય, પછી તોય અમુક ના સમાય. પછી થોડા જણા 50 જણા વધે ને એને ખટારાના બોનેટ ઉપર ચડાવે. આખા આખી જાન જાય, જાન પહોંચે. એમાં ચાર પ્રકાર હોય. પહેલો પ્રકાર, એ લોકો હોય દોડડાયા માણસો. એ સામેવાળા પક્ષને જેમ કે ભાઈ કઈ કામકાજ હોય તો કે જો અમે છીએ, ભાઈ અમે એ કરવા આવ્યા અહીંયા. પેલો. બીજો પ્રકાર, એ લોકો શાંત માણસો. તમે ત્યાં જાઓ ને જાન લઈને એટલે એક જગ્યાએ બેસાડી દેવાના, પછી તમે 4 વાગે કયો ત્યાં લગી ઉભા જ ના થાય. ત્રીજો પ્રકાર, એને કહેવાય અસામાજિક તત્વો. અસામાજિક તત્વો ઘણા બધા કામ કરે. ગાદલાને બ્લેડથી ચીરવાનું, પાણીના કાઉન્ટર પરથી ગ્લાસ ખટારામાં ઘા કરવાનું, આ બધું કામે ના હોય. એના પછી ચોથો પ્રકાર, એ હોય ધોરા છાપરા, 60 ને વટાવી ગયેલા. આ બધા લોકોની આખી ગેંગ હોય. જમીને નીકળે એટલે આપણને એમ થાય કે નહીં ભાઈ 60 ને વટાવી ગયેલા માણસો આગળ ગામના ચોરે જઈને કઈ ભજન ભક્તિ કરશે, એ દીકરા ન્યા જઈને પતા ખોલે. જાનમાં આખી અલગ સિસ્ટમ છે લગ્નની આપણી. હવે તમે, હવે આપણે જઈએ ત્રીજા વસ્તુ ઉપર, એ છે આપણું મેનુ. મેનુ કઈ કઈ રીતે હોય? હવે અંબાણી ફેમિલીમાં જોજો 92 પ્રકારની ડિશીઝ હતી. ટોટલ 11 પ્રકાર, 11 પ્રકારની અલગ અલગ મેનુ હતી. જેમ કે ગુજરાતી છે, ચાઇનીઝ છે, થાઈ છે, આવી અલગ અલગ. ને આપણે અહીંયા જોજો સાર્વજનિક આઈટમ લચકો, પહેલું જ હેન્ડલ એનું ફરતું હોય, ડીશ આવે એટલે ટોકી આખી આખી થાળીમાં લચકો. આ
આપણી સિસ્ટમ છે. હજી એમાં તમે જોજો એ લોકોના પરફોર્મન્સ કેવા હોય. પહેલા દિવસે અરિજિત સિંઘ, બીજા દિવસે નેહા કક્કર, ત્રીજા દિવસે નિક જોનસ, ચોથા દિવસે નિલ્સ બિયોન્સ. એ લોકોના પરફોર્મન્સ હોલીવુડ ક્લાસ. આપણા અહીંયા લગ્નની રાતે રામા મંડળ ચાલતા હોય અને એમાં સ્ટીરિયન બજેટ ના હોય એટલે હનુમાનજીના મંદિરેથી ફાટી ગયેલ સ્ટીરિયો લઈ આવે. એમાં આખું રામા મંડળ ચાલુ થાય. રામા મંડળ ચાલુ થાય, હજી તો રામા મંડળ ચાલુ થાય, બાજુમાંથી એક છોકરો નીકળે, એક તાર હોય, તાર ખેંચીને ઉજવી જાય. હવે બે જણા ઓલી બ્લેક કલર ની ટેપ પટ્ટી આવે, એ ટેપ પટ્ટી લઈને જોઈન્ટ કરવાની ચાલુ કરે. બીજો જણો ઓલા છોકરાને મારતો મારતો લઈ આવે, કઈથી નીકળો કેમ છું. રામા મંડળ 10 જણા જોતા હોય, બાકીના 51 જણા ઓલા તારનું રખોલું કરીને બેઠા હોય. આપણી સિસ્ટમ છે. હજી તમે સિસ્ટમ જોજો આગળ. એ લોકો કહે કે અમે સવાર સુધી રામા મંડળ કર્યું. રામા મંડળ 1.5 કલાક જ ચાલ્યું હોય, બાકી આખી રાત તો છેડા રિપેરિંગમાં ગઈ હોય. આપણી સિસ્ટમ. પણ આપણી બીજી ગુજરાતીની એક વિશેષતા, આપણે કોઈ દી કહીએ નહીં મને વાગ્યું. કોઈ દિવસ નહીં, હા જિંદગીમાં તે ના કમ્પ્લીટ જ છું. આખો આપણી સિસ્ટમ જ અલગ છે. અમારે અહીંયા જૂનાગઢમાં આઈટીયુની પાસે એક તીવ્ર ઢાળ આવે. હું ટુ વ્હીલ લઈને જતો હતો એટલે હું ઢાળ ચડતો હતો. મારી બાજુમાંથી એક પ્યાગો રિક્ષા ઢાળ ચડવાનું ચાલુ થઈ ફૂલ લીવરમાં. હવે રિક્ષા ઢાળ ચડવાનું, પાછું આપણી કેપેસિટી જોજો. આપણે 54 ની એસટી બસ હોય ને, 54 ની કેપેસિટીમાં આપણે 104 ભરીએ. બસ સ્ટેન્ડ ઊભી રહીને પછી ઉતરવાનું ચાલુ થાય, આપણને વિચાર થાય આ કાંધીમાં હલવાના હતા, કાઢે જ ક્યાંથી, આ નીકળે જ ક્યાંથી આ બધા. એટલા લોકો 104. હવે પ્યાગોમાં એમ જ હોય, ડ્રાઈવરની સીટ ઉપર 5-6 જણા બેઠા હોય, 2-4 જણા સાઈડમાં ટીંગાતા હોય, 6-7 જણા પાછળ ટીંગાતા હોય. આખા આખો પ્યાગો આમ નીકળ્યો ઢાળ ઉપર ચડવા. થોડીક વાર થઈ, થોડીક વાર કન્ટિન્યુઅસલી ચાલ્યું, સુરેખ પથ પર ગતિ કરી. થોડી વાર પછી આગળનું ટાયર ઊંચું થઈ ગયું. આગળનું ટાયર ઊંચું થયું એટલે 5-10-12 જણા નીચે ખરી ગયા. હવે બીજો કોઈ સામાન્ય વ્યક્તિ હોય તો ત્યાં જઈને એને વાત કરે કે ભાઈ તારે ખબર હતી કે આખી આખી રિક્ષા ઊંચી થઈ જાય, તારે અમને કેવું જોઈએ. અમે થોડા ઘણા ઉતરી જાય, પણ આપણી સિસ્ટમ અલગ. ઓલા નીચે પડ્યા હોય ને કપડા ખખેરીને, ખબર જ હતી પડશું તો હું કરવા ગુડાળો તો ન્યા. આપણી સિસ્ટમ જ અલગ છે, ટોટલી ડિફરન્ટ. અને હજી હજી જોજો એમાં, હજી આમ આખા અલગ સિસ્ટમ છે. KTM હોય, આપણે કોલેજમાં છે ને KTM નો ક્રેઝ હોય. હવે KTM નો ક્રેઝ હોય ને એટલે આગળ બધા ઘણા બધા જે જગ્યાએ પગથિયા હોય ને કોલેજમાં, ત્યાં બધે બધા બેઠા હોય લોકો કોલેજવાળા. હવે એક માણસ હોય KTM લઈને આવે. હવે KTM ગેટ ઉપર ઊભી રાખે, ત્યાં 2-3 લીવર એમને મારે એટલે શું બધા એની સામું જોવે, નકર તો ફાયદો શું. પછી ફૂલ લીવર મારીને ક્લચ મૂકે એટલે કે KTM 80 ની સ્પીડ ઉપર આગળ વધે સુરેખ પથ પર સીધી. થોડીક આગળ જઈને સીધી આગળની બ્રેક મારે એટલે આગળનું ટાયર જામ થઈ જાય, પાછળનું ટાયર ઊંચું થઈ જાય, થોડીક વાર પછી નીચું થાય અને ભાઈ માટે બધા તાળી પાડે. હવે સિસ્ટમ શું છે જોજો, ઘણી વાર આગળનું ટાયર પણ ઊભું રહી જાય પણ પાછળનું ટાયર છે સુરેખ પથ પર ગતિ કરવાનું ચાલુ રાખે. પછી KTM વાળો જ્યારે આખા આખા KTM નું ભેગું કરે, ભંગાર જે હોય ને આજુબાજુ એ ભેગો કરી નીકળે ને ત્યારે સ્પ્લેન્ડર પર સરો કાબુ મારીને નીકળે, લેતો ચાલે. આપણી સિસ્ટમ છે. આપણી સિસ્ટમ અલગ છે. અને ચોખ્ખા કાઠિયાવાડી ડાયરો મારે એમ બોલવો છે એના માટે પેશ કરું છું, કારણ કે આ તો આખા ડાયરો હોય એટલે ઘણું બધું એમાં ચાલતું હોય, પણ પ્યોર ડાયરા માટે બોલું છું. હવે પ્યોર ડાયરો માટે અષાઢ ઉચારમ મેઘ મલારમ પણી બહારમ જલધારમ દાદુર ડકારમ મયુર પુકારમ તડિતા તારમ વિસ્તારમ નામ લહી સંભારમ પ્યાસ યપારમ નંદ કુમારમ નિરખ્યારી કહરા દે પ્યારી મેં બલિહારી ગોકુડિયાઓ ગિરધારી રજીડે ગોકુડિયાઓ ગિરધારી કર
తరితలవారం కమర కటారం తనుకరధారం టంకారం బందూకు బహారం మారామారం హాహాకారం హోంకారం నరకే నాహారం కరత పుకారం ముఖ ఉచారణ రామ నథి విధువా వరవాను రణ చడవాను నామర దోను కామ నథి భాయ నామర దోను కామ నథి సర సర పర సదర యమర తర యనుసర కర కర వర తర మేర తరే హరి హర సుర యవర యచార యతి మన హర పర పర యతి ఉర హరక పరే నిర్ఖత నర ప్రవాణ ప్రవాణ గణ నిర్జర నికట ముకట శిర సంవరణ మే కణ రవ పట ఫరార్ ఫరార్ పద గూగర్ రంగ పర సుందిర శ్యామర మేరే జీర రంగ పర సుందిర శ్యామర మే અને અત્યારે જેનું ક્રેઝ છે જેને સપાટા કહેવાય એની બે લાઈનો પૂરી કરી અને પછી અંત કરીશ હાંદા ત્રોડિયા પાંજરા વાળા અને જયારે ભારત પાકિસ્તાન નું યુદ્ધ ચાલુ હોય ને જયારે આ સપાકરા બોલવાનું ચાલુ થાય અને હું તો પાકિસ્તાન કરતા પહેલો દુશ્મન ચીન ને માનું છું અને એટલા માટે હાંતા તોડિયા પાંજરા વાળા હાકડાતી બાગે જુતા બાગે બોલે ગામડા માં દીયા આક બાગ અને જુતા સિંહ જમ ઉજાડા પછી તપે નાગ જાને તુટા આસમાન ગાટે કુટિયા જમીતા જરા ફારે ટેગો વાલા પલ્લે કારે મેરે જાગા પાંડા વાળા રંગે ગાળા રંગ તાળાપુર ફગડા ઉઠડે વાહે વાદળાના નોર ફળે પડે તારી બંદુકારી વાગે રણ ટૂર કેકળા જણ કી કરી જણ કી પાખરા કાઢી જણ કી જાદરા ખાક કુટિયા જોદાર રણ કી સિંધુ મહારાજ ટણ કી ઉઠિયા રોતા રણ કી મામલા ઉરા કરે માર 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 ધન્યવાદ.